વાયબી દ્વારા ગુજરાતમાં એલાન આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર હુમલામાં પુલવામા આતંકી હુમલો થયો છે તેને લઈને ગુજરાતમાં એલાન આપવામાં આવ્યું છે આઈબી દ્વારા. આઈબી દ્વારા ગુજરાતભરમાં એલર્ટ અપાયું છે. દરિયા કિનારાને જોડતી સરહદો પર બાજ નજર. કચ્છ સરહદે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. જમ્મુ કાશ્મીર પુલવામા આતંકી હુમલાના કારણે ગુજરાતમાં આઈબી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. તો આઈબી દ્વારા ગુજરાતભરમાં એલર્ટ અપાયું. દરિયા કિનારાને જોડતી સરહદો પર બાજ નજર. કચ્છ સરહદે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલો. આતંકી હુમલાના કારણે આઈબી દ્વારા ગુજરાતભરમાં એલર્ટ અપાયું. દરિયા કિનારાને જોડતી સરહદો પર બાજ નજર રખાવશે. કચ્છ સરહદે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ. જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલાના કારણે ગુજરાતમાં આઈબી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયેલો હતો. આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા. જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. એનઆઈએ અને એનએસજીની ટીમ જશે પુલવામા. જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી. એનઆઈએ અને એનએસજીની ટીમ જશે પુલવામા.